नमस्कार दर्शक मित्रों, आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखिए अत्यार सुधीना मुख्य समाचारों पर। पाटण जिला कांग्रेस ना 66 अग्रणियों भाजप में जोड़ाया। मां अंबाना शक्ति रत्नो अहमदाबाद ना आगे थी प्रस्थान। ग्रीन हार्ट मां गुजरात ना अलग अलग विस्तार नी महक। आशीर्वाद एजुकेशन ट्रस्ट ना उपक्रमे धरती रत्न एवॉर्ड 2012-13 नी जाहिरात। कवि कलापी ना जीवन आधारित नाटक हृदय त्रिपुटी। कांग्रेस मां विविध जवाबदारी संभालता आगेवानो भाजप मां जोड़ाई रहा छे तेम भाजप ना प्रदेश महामंत्री शंकरसिंह चौधरी ए जणाव्यु। कांग्रेस मां विविध जवाबदारी संभालता आगेवानो भाजप मां जोड़ाई रहा छे तेम भाजप ना प्रदेश महामंत्री शंकरसिंह चौधरी ए जणाव्यु हतु। भाजप प्रदेश महामंत्री शंकरसिंह चौधरी तेमज गुजरात राज्य ना आयोजन पंच ना उपाध्यक्ष नरहरि अमीन नी उपस्थिति मां भाजप प्रदेश कार्यालय खाते कांग्रेस ना प्रदेश मंत्री कांजीबाई देसाई सहित पाटण जिला ना अनेक आगेवानो कांग्रेस पक्ष माथी राजीनामु आपीने भारतीय जनता पार्टी मा जोड़ाया हता। पाटण जिला ना तेवीस जेटला कांग्रेस ना होदेदारो लईने समाज जीवन ना आगेवानो 18 जेटला सरपंचियो 7 एनएसयूआई ना प्रदेश ने जिला कक्षा ना लीडर तेमज मालधारी डिपार्टमेंट कांग्रेस ना होदेदार ने समाज जीवन ना विषय जेटला अलग अलग समाजों ना आगेवान कुल मिलावी ने लीडर्स कही शकाय जेवानी संख्या 60 करता वधारे अने समाज जीवन ना हूँ मानू छू के पाटण संसदीय विस्तार ना अलग अलग विधानसभा विस्तारों में कांग्रेस नो जे जबरदस्त हृदय के बाद एवं आगेवानो आज भारतीय जनता पार्टी ने अंदर जोड़ाया। राज्य एटला माटे जॉइन करवानो मारो आव्यो कि देशना समग्र लोको भारत देशना तमामे तमाम राज्यना लोको गुजरातना सीएम पीएम बनता होय तो ये जो बीजा राज्यों विचार एवं करता हो तो गुजरातना अभी बधा गुजरात में छीए तो गुजरातनो मोको केम चूकवो એ આપણી પણ જવાબદારી નૈતિક થાય છે માટે બીજેપી જોઈન કરો। કોઈ સત્તાલક્ષી કોઈ સત્તાની લાલચ નથી, પાર્ટી જે આપશે કામ કરીશ, હું પાર્ટીનો રખેવાળ થઈ અને પાર્ટીનું કામ કરવા માટે આવું છું, હું કોઈ હોદ્દાની લાલચથી અહીંયા જોઈન થયો નથી અને એવી ભવિષ્યમાં પણ વિચાર નહીં કરું। મહામંત્રી શંકર ચૌધરીએ તમામને ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું કે જ્યારે સમગ્ર દેશ નક્કી કરતો હોય કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને ત્યારે પાટણ જિલ્લો પાછળ કેમ રહી જાય। અમે તમામ આગેવાનોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા અને પાટણની લોકસભા બેઠક ભાજપને આપવાનો નિર્ણય કર્યો છે। આ પ્રસંગે અમદાવાદ શહેર પ્રમુખ રાકેશ શાહ તથા પાટણના ધારાસભ્ય રણછોડ દેસાઈ, પ્રદેશ આગેવાનો કેસી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગઈકાલે અમદાવાદના આંગણેથી માં અંબાજીના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે માં અંબાજીના શક્તિ રથને પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ શક્તિ રથને સૌપ્રથમ બ્રહ્મા કુમારીની બહેનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ અને અમદાવાદ કલેક્ટર રૂપવંતસિંહ દ્વારા માતાજીની છબીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ રથને ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર કચેરીના કર્મચારી ગણ ભક્તિભાવ પૂર્વક જોડાયો હતો। સૌએ બોલ માડી અંબે જય જય અંબે અને અંબાજી માતા કી જયના જયઘોષ સાથે રથને પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યારે રથના પૂજારીએ કલેક્ટર રૂપવંતસિંહ અને હાજર સૌ કોઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું।
શહેરમાં રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુ ક્યાંથી આવે છે અને કેવી પરિસ્થિતિમાં તેનું ઉત્પાદન કરવામાં આવે છે તેની માહિતી આપણી પાસે હોતી નથી. આ વિશે લોકોને માહિતી મળે અને તે માટે વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ હાટ ખાતે ગ્રીન હાટ 2014 નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીન હાટમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા લોકોએ 90 સ્ટોલો લગાવ્યા છે. અહીં સ્ટોલની સાથે વિસરાઈ ગયેલા પક્ષીઓની માહિતી અને 15 જેટલા અલગ અલગ ભાજીઓની માહિતી પણ આપવામાં આવી છે, તેમજ ધાન્ય કેવી રીતે ઉત્પન્ન થાય અને તેના ફાયદા શું છે વગેરેની માહિતી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત વિસરતી જતી વાનગીઓ પણ અહીં હાટમાં જોવા મળશે. જીવનમાં માનવ સેવાનો ભેખ લઈને બેઠેલા વ્યક્તિઓને સન્માનિત કરવા આવા અતુલ્ય અને અમૂલ્ય વિરલાઓનું ધરતી ના રત્નો તરીકે અભિવાદન કરવા આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ધરતી રત્ન એવોર્ડ 2012 અને 13 ની જાહેરાત કરવામાં આવી છે. આજ રોજ સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં યોજાનાર કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ મહામહિમ ડોક્ટર કમલાજીના હસ્તે 11 વ્યક્તિઓને ₹11,000 રોકડા તથા એવોર્ડ આપીને ધરતી રત્ન એવોર્ડ વિજેતા તરીકે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ડોક્ટર એચએલ ત્રિવેદીને સ્વાસ્થ્ય સેવામાં શ્રેષ્ઠ માટે ₹25,000 નો રોકડ પુરસ્કાર તથા એવોર્ડ આપી બહુમાનિત કરવામાં આવશે. ધરતી રત્ન એવોર્ડ 2012 એ અમારો આ ચોથો પ્રયોગ છે. 9-10 અંદર અમે આ શરૂઆત કરી હતી અને સમાજની અંદર નાના નાના માણસો જેઓ માનવતાની સેવા કરી રહ્યા છે એવી વ્યક્તિઓને જેમણે પોતાનું આખું જીવન માનવ સેવામાં સમર્પિત કર્યું છે એમનું અભિવાદન કરવા, એમને અભિનંદન આપવા, એમને પ્રેરણા આપવા, એમને બળ આપવા માટે એક હેતુ છે કે જેનાથી આ અમારો પ્રયોગ આગળ ચાલે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે દીવો દીવો પ્રગટે તેમ સમાજમાં આ પ્રકારના પ્રસંગોથી લોકોને ખ્યાલ આવે કે આવા નાના નાના માણસો પણ ઘણા લોકો ઘણી સેવાઓ કરે છે અને એમાંથી લોકોને પ્રેરણા મળે, સેવા કરવાનું એક બળ પણ સંપન્ન થાય સમાજને અને સમાજ પણ એક તંદુરસ્ત બને એ અમારો હેતુ છે. લગભગ 1982 મારે એક્સિડન્ટ થયેલો છે, તો ત્યાંથી બંને પગે 75-80% વિકલાંગ છું અને જ્યારથી હું બરાબર મારી રીતે આ ક્રેચિસથી ચાલતો થયો ત્યારથી 2 વર્ષ મેં મારા માટે મારા પોતાના પગભર થવા માટે મેં મારી રીતે મહેનત કરી, આઈટીઆઈ કરી, રેડિયો ટીવીનો કોર્સ કર્યો, પછી એ બતાવ્યા પછી મેં મારી રોજગારી ચાલુ કરી અને એક જગ્યાએ બેઠક ચાલુ કરી. બેઠકની અંદર પછી મને એવું બી વિચાર થયો કે હું કોઈ બીજા વિકલાંગો આવે મારી જેમ એ લોકોને બી હું મારી રીતે એમને હું જેવી રીતે વ્યવસ્થિત પગભર છે એવી રીતે એમને બી આગળ લાવું અને પછી એ લોકોએ મારી જે મારી બેઠક ઉપર આવવા મળ્યા અને પછી સાથે સાથે એ લોકોને હું માર્ગદર્શન આપતો ગયો. પછી મને ખબર પડી ગઈ કે મારી તકલીફ લાઈફ ટાઈમ રહેવાની છે, કારણ કે મારા બંને પગે પહેલાં પ્લેજિયા છે, જાડા પેશાબની તકલીફ પણ છે. પણ પછી તોય મેં હિંમત હાર્યા વગર અન્ય સંસ્થાઓની સાથે બી જોડાતો ગયો, ત્યાં આગળ રમતગમતના છોકરાઓને બધાને ભાગ અપાયા, મેં બી પોતે ભાગ લીધેલા છે, પોતે બી એમાં 180 જેવા મેડલ મેળવેલા છે. અન્ય આવી રીતે બીજા વિકલાંગોને બી મારી સાથે હું લઈ જઉં છું અને એ લોકોને રોજગારી માટે પછી એ લોકોના કોઈ બરાબર ઉંમર થઈ ગઈ હોય તો એ લોકોના મેરેજ કરાવવા માટે છોકરા છોકરીઓને સેટિંગ એમનું બી કરે. અત્યારે મારી પાસે સારા એવા કપલ મેં મેરેજ કરાયા છે. ધરતી રત્ન એવોર્ડ 2012-13 અંગે માહિતી આપતા આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ RS પટેલે જણાવ્યું કે સમાજમાં કેટલાક લોકો એવા છે કે જેમને નોકરી ધંધામાં અનેક ગણું કમાવાની તક હોય પરંતુ જીવનમાં માનવ સેવાનો ઉદ્દેશને લઈને તેઓ બેઠા હોય છે અને જીવનના મૂલ્યવાન વર્ષો ફક્ત માનવ સેવાને સમર્પિત કરતા હોય છે. આવા વ્યક્તિઓને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ધરતી રત્ન એવોર્ડ આપવાનો અમારો હેતુ સમાજમાં સારા કામના ઉદાહરણોનો એક પ્રેરણા સ્ત્રોત ઉભો કરવાનો છે. ધરતી રત્ન એવોર્ડ 2012-13 માટે કુલ 11 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે. તેમાં અમદાવાદના ગોવિંદભાઈ એન પટેલ, રાજકોટના પ્રફુલ એન વ્યાસ, ધર્મપુરના ડોક્ટર દક્ષાબેન એ પટેલ, વિસનગરના ભરત બી પટેલ, અમદાવાદના ધર્મેશ ડી પટેલ તથા ગંગા સ્વરૂપ ચંપાબેન ડી પટેલ, મહેસાણાના ડોક્ટર DM દવે, અમદાવાદના ઉપેન્દ્ર એમ પટેલ, અમદાવાદના દિનેશ એમ પટેલ, જગુદણના સંજય ભાવસાર તથા તુલા પટેલ,
અમદાવાદના યોગેશભાઈ ડી રાવલ અને અમદાવાદના અમરીશભાઈ જી ત્રિપાઠીનો સમાવેશ થાય છે. કલાપીની કવિતાઓ મોટા ભાગે ઘણા ગુજરાતીઓએ સાંભળી હશે અથવા વાંચી હશે, પરંતુ હવે આ પંક્તિઓ નાટ્યના ડાયલોગ સ્વરૂપે સાંભળવા મળશે. 26 વર્ષની નાની ઉંમરે દુનિયાને છોડી જનાર લાઠીના રાજા કવિ હૃદય કલાપીએ આપણા ગુજરાતી સાહિત્યને ઘણું આપ્યું છે. એમની કવિતાઓ અને ગઝલોમાં તેમના જીવનની ઝાંખી અદ્ભુત રીતે થાય છે. પ્રથમ પત્ની રમકાબાની રાજકીય મહત્વકાંક્ષાઓ, બીજા પત્ની આનંદીબાની વંશ વારસ આપવાની ઈચ્છાઓ અને ત્રીજા પત્ની શોભનાબાનો અતિશય અને પજેસિવ પ્રેમની વચ્ચે કવિ કલાપી મનોદશાને, એમના ભાવને, એમની લાગણીઓને, તેમના વિચારોને ગુજરાતી નાટ્ય લેખક મિહિર ભૂતાએ હૃદય ત્રિપુટીને આવરી લીધી છે અને નાટકને ચિન્મય શુક્લાએ ડિરેક્ટ કર્યું છે. શહેરના ટાગોર હોલ ખાતે રવિવારે આ નાટ્ય યોજાનાર છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.